થઈ જાય તો સારું. કાશ આવી જ ગઈ છે ઓટો. લિફ્ટ લિફ્ટ. બોલો મેડમ, કેટલે જવું છે? જામલસિંહના ઘરે જવું છે, હું એમની દીકરી છું. હા ઓકે, બેસી જાઓ. પછી હોય આવી છું, મારે માતાજીના દર્શન કરવા જવું છે. હા સારું, જઈ આવો, હું બેસું છું. ઓકે. હે મારી માં, હું તમારી પાસે એક જ પ્રાર્થના કરું છું કે હું મોટી થઈને ડોક્ટર બનું અને મારા બાપાનું અધૂરું સપનું હું પૂરું કરી આ ગામના ગરીબ લોકોની સેવા કરું, તો તમારી દયા મારા પર હંમેશા રાખજો. ચાલો આપણે. હા ચાલો, બેસી જાઓ. અરે બેટા, કેટલે આવી? આવી રહી છું અંકલ, રસ્તામાં જ છું. મેડમ આવી ગઈ તમારું ઘર. ચાલો મેડમ. કેટલું ભાડું થયું ભાઈ? 100 રૂપિયા. બેટા વેલકમ, બેટા વેલકમ. જલ્દી જાઓ અને આની બેગ લઈને કમરામાં મૂકી દો. બેટા તને રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના અંકલ. બેટા તું બહારથી આવી છે એટલે તું થાકી ગઈ હશે, આરામ કર, જા રૂમમાં. સારું અંકલ. હેલો. હા સારું સર, મારે બેટા અર્જન્ટ કામ આવી ગયું છે, મીટિંગનું, એટલે હું બહાર જાઉં છું. અને તારે ક્યાંય ફરવા જવું હોય તો આપણા માણસોને સાથે લઈને જાય. સારું અંકલ. ચાલો આપણે, તમે બધા મારી અંકલ. હા ચાલો મેડમ. Thank you.
નમસ્તે મેડમ, જતાઓ. વાહ, શું નજારો છે! મારું નામ રાધા છે. હવે ચાલો કાલે મળીએ. હા સારું બાય. અરે મારે તો કૃષ્ણાને મળવા જવાનું છે. અરે મને જલ્દી જવા દે, એ મારી વાટ જોઈને બેઠો હશે. અરે રાધાએ મને કાલે મળવાનું કીધું હતું, તો હજી કેમ નહીં આવી હોય? સરગમ બનીને દિલમાં તું ધબકે મારા સાસોનો પહેલો. અરે રાધા, કેમ આટલી લેટ આવી? અરે એ બધી વાત છોડ, ચાલો આપણે હવે ફરવા જઈએ. અરે ચાલ રાધા, તને અમારી વાડી બતાવું. હા ચાલો. અંકલ, હું કૃષ્ણ સાથે લગ્ન કરવા માંગુ છું. કયો કૃષ્ણ? જુઓ આ રહ્યો ફોટો. તારે એ ગામડિયા સાથે લગ્ન નથી કરવાનું, અને જે હું કહું ને એ જ છોકરા સાથે તારે લગ્ન કરવાના છે, સમજી ને? અને તારા બાપુજી જે પ્રોપર્ટી મૂકીને ગયા છે ને એ મારા નામે કરવાની છે. અરે આ છોકરી ઘરની બહાર પગ પણ ના મૂકવી જોઈએ. તારા સર નો કોલ આવ્યો હતો એટલે કે રાધાને જલ્દી મૂકજો, કોલેજની તારે એક્ઝામ છે,
એટલે જલ્દી જા તું એક્ઝામ આપવા હો. હા અંકલ. બેટા, હું જાણું છું કે તને શહેરમાં જતા ડર લાગે છે. મને ખબર છે કે તું રાધાને બહુ પ્રેમ કરે છે. હું તો તને કહું છું, તું આખું શહેર ગોતી માર, પણ મારી થનાર બહુને તું લઈને જ આવજે. અરે આ તો દેશી ગામડીઓ છે, જો જો એના કપડાં તો જો સાવ દેશી છે. ચાલો બધા આને થોડીક વાર હેરાન કરીએ આપણે. ખાઓ, આ તમે ગરીબની શું મજા કરી રહ્યા છો? મારા જેવા લોકોને હાથ અડાડો ખબર પડે. બેટા, તને જવાનો જોશ આવ્યો છે એવું લાગે છે, પણ આ તારી જવાનીમાં ક્યાંક ઉપર ના જતો રે, ધ્યાન રાખજે પાછો તું. એ લુકા, વધારે ડાબણી કર્યા વગર છાનો મનો ઘરે જતો રહે, નહીં તો તને અહીંયા જ પૂરો કરી નાખીશ. તું શું ઉખાડી નાખીશ બચ્ચું? એ તમે શું જોઈ રહ્યા છો? પતાવી નાખો સાલા નાલાયક ને. અરે ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ. અરે કઈ વાંધો નહીં ભાઈ, અને તમને કઈ વાગ્યું તો નહીં ને? અરે ના ભાઈ. તમે કોણ છો ભાઈ, અને ક્યાંથી આવ્યા છો? અરે ભાઈ, હું ગામડેથી આવ્યો છું મારા ભાઈ. હા ભાઈ, પણ તમે ગામડેથી શહેર કેમ આવ્યા છો? અરે ભાઈ, હું મારી રાધાને ગોતવા માટે આવ્યો છું. કોણ રાધા? એક મિનિટ ઉભા રહો. તમે આને તો નહીં કહેતા ને? અરે આજ છે મારી રાધા. એવું એમ? અરે હા,
હું આને જ ગોતવા માટે આવ્યો છું. આ તો મારી સાથે કોલેજ કરે છે અને અમે પાકા દોસ્ત છીએ. અરે એવું તો ચાલો ને, મને રાધા સાથે એક વાર મળાવી દો ને. હા ચાલો. અરે ઓય રાધા, બહાર આવતો કોણ આવ્યો? અરે આ તો કૃષ્ણ છે. અરે રાધા, ચાલ હવે આપણા ગામડે. ચાલો. Okay.